નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુનિક વિદ્યાભવનના ઓનલાઈન ક્લાસીસમાં હું સવિતા ચૌધરી આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ આઠમાં પાઠ ત્રણ આત્મશ્રદ્ધાય પ્રભાવ એના વિશે ભણીશું આત્મશ્રદ્ધાય પ્રભાવ એટલે કે આત્મવિશ્વાસનો પ્રભાવ કેવો હોય છે તે આપણે આ પાઠમાંથી શીખવાનું

आचार्यः प्रत्यवदतः अहं कौरवान् पाण्डवान् च पाठयामे अह स्वीकारं स्वीकार न शक्नोमि परन्तु आचार्य प्रति श्रद्धास्थिला न अभवत् सः आचार्यस्य द्रोणाचार्यस्य एका अरचयत् सः प्रतिदिनं मूर्तिम् अनमतम्

अदर्शयत् एकलव्य गुरुश्रद्धाय स्वश्रद्धाय च प्रतिकस्ति अस्ति एक्लव्य शिक्षयति स्वयं ज्योति स्वयं प्रज्ञा भवतु यदि अस्मासु आत्मश्रद्धा अस्ति तर्हि कापि सिद्धिदुर्लभा नास्ति अनन्तरम् आत्मश्रद्धाय बलेन सह श्रेष्ठधनुर्धरम् अभवत् બરાબર હવે આપણે આ પાઠને વિસ્તારથી સમજીએ આમાં જોઈએ આત્મશ્રદ્ધા પ્રભાવ અહીંયા પાઠનું નામ જ છે કે આત્મવિશ્વાસનો પ્રભાવ આપણામાં આત્મવિશ્વાસ હોય આત્મા આપણામાં આત્મશ્રદ્ધા હોય તો આપણે કોઈ પણ મુશ્કેલ કાર્ય કરી શકીએ છીએ બરાબર તો આપણે એને ગુજરાતીમાં સમજીશું અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો અહીંયા દુરુ ગુરુદ્રોણની મૂર્તિ છે અને આ એકલવ્ય છે એ એની મૂર્તિની સામે શિક્ષા પ્રાપ્ત કરે છે બરાબર તો જોઈએ એકમ બાલક અસ્તિ એક છોકરો હતો બાલક એટલે કે છોકરો હતો તસ્ય નામ એકલવ્ય આશીત તેનું નામ એકલવ્ય હતું સહ સહનુર્વિદ્યા પઠીતું ઈચ્છતી સ્મ એને ધનુર્વિદ્યા શીખવાની ઈચ્છા હતી ધનુર્ધર બનવાની ઈચ્છા હતી એક છોકરો હતો એનું નામ એકલવ્ય હતું તેને ધનુર્ધર બનવું હતું અથવા તો ધનુષ વિદ્યા તેને શીખવી હતી એકદા સહ એકવાર તે દ્રોણાચાર્ય સમીપ આગચ્છત દ્રોણાચાર્ય નામના ઋષિ હતા એની પાસે આવી જાય છે અને બોલે છે અવધત્્ય એટલે કે બોલે છે ગુરુદેવ એટલે કે ગુરુદેવ અહમ અપી ધનુર્ધર ભવિતુમ ઈચ્છા હું પણ ધનુર્ધારી બનવા ઈચ્છું છું ભવિતમ એટલે કે બનવા ઈચ્છું છું કૃપયામાં સ્વીકારું કૃપા કરીને મને શિષ્ય રૂપે તમે સ્વીકારો આચાર્ય પ્રત્યવદત આચાર્યએ ગુરુ દ્રોણાચાર્યએ જવાબ આપ્યો અહમ કૌરવાન પાંડવાન ચ મી હું તો કૌરવો અને પાંડવોને પાઠવું છું ભણાવું છું એમ કે કૌરવો અને પાંડવો બરાબર એ લોકોને હું ભણાવું છું અહમ ભગવતઃ શિષ્ય રૂપે સ્વીકારમ કરતું ન શકનો એટલે કે હું તને એમ કે શિષ્ય રૂપે સ્વીકાર કરી શકતો નથી એમ કે એ તો રાજાઓના છોકરાઓને ભણાવે છે કૌરવો અને પાંડવોને અને આ તે એકલવ્ય એ તો ભીલકુમાર હતો જંગલમાં રહેવા વાળો હતો આ છોકરો એટલે એને કોણ સ્વીકારે એટલે એને તો ના પાડી દીધી પરંતુ આચાર્ય પ્રત્યે તસ્ય શ્રદ્ધા સ્થિતિના ન અભવત એટલે કે હવે આ તો ના પાડી દીધી છતાં પણ એકલવ્યના મનમાં ગુરુ દ્રોણાચાર્ય માટે જે ભાવના હતી એ ઓછી ન થઈ હવે શું થાય છે તે જોવા આગળ જતાં સહ આચાર્યશ્ય દ્રોણસ્ય એકા મૂર્તિ અરચક હવે એ જંગલમાં જાય છે અને ત્યાં જઈને એણે ગુરુ દ્રોણાચાર્યની એક સરસ મજાની મૂર્તિ બનાવી સહ પ્રતિદિનમ મૂર્તિમ અનમત અને તે મૂર્તિને એણે સ્થાપના કરી અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો અને તે પ્રતિદિન એટલે કે દરરોજ એ મૂર્તિને અનમન એટલે કે નમન કરે છે પછી શું થાય છે પ્રાત હોય એટલે કે સવારે આરંભ એટલે કે સવારથી આરંભ કરીને સાયંકાલ પર્યાંત એટલે કે સાંજ સુધી સવારથી આરંભ કરીને સાંજ સુધી ધનુર્વિદ્યા અભ્યાસ અકૃ એ મૂર્તિની સામે આ છોકરાની ભાવના તમે જોઈ શકો છો કે મૂર્તિ બનાવે છે ગુરુની અને પછી એ સવારથી સાંજ સુધી એ મૂર્તિની સામે ધનુર્વિદ્યા શીખે છે અભ્યાસ કરે છે શનિ શનિ એટલે કે ધીમે ધીમે શનિ ને શનિનો અર્થ થાય છે ધીમે ધીમે તે કુશળ ધનુર્ધર અભવત એટલે કે ધીમે ધીમે આવી રીતે શીખે છે અને પછી એકદમ તેમાં પારંગતા નીવડે છે એકદમ તસ્મિન વને ગુરુ દ્રોણ પાંડવો કૌરવચ સહ આગચ્છત એકવાર તે જે જંગલમાં ધનુર્વિદ્યા શીખે છે તે જે જંગલમાં ગુરુદ્રોણ અને એની સાથે પાંડવો કૌરવો એની સાથે આવી પહોંચે છે એક કુકર તાન દ્રષ્ટવા અભવત અને એટલામાં એક કૂતરો આ લોકોને જોઈને ભસવા લાગે છે બરાબર અભસત એટલે કે ભસવા લાગે છે અર્જુનઃ ધનુષ્યમ ઉત્પાદ હતી સ્મ એટલામાં આ કૂતરાને મારવા માટે અર્જુન એનું ધનુષ ઉગામે છે તદેવ એકલવ્ય બાણે તસ્ય કુક્કરસ્ય મુખમ અસવ્યત એ જ સમયે એકલવ્યએ બાણ છોડીને કૂતરાના મોડામાં બાણોથી ભરી દીધું એટલે કે ભસવાનું બંધ થઈ ગયું અને અહીં આવું થાય છે છોકરાઓ કે જે એકલવ્યએ બાણ છોડીને જે કૂતરાનું મૂળું સીવી દીધું હતું એ કૂતરાનું મૃત્યુ પણ થયું ન હતું એનું લોહી પણ ના નીકળ્યું હતું એવો કુશળ ધનુધારી હતો અને આ બધું કોણે જોયું તો દ્રોણાચાર્યએ એ ત્યાં આટલો કે દ્રોણાચાર્યએ આ દ્રશ્ય જોયું હવે શું થાય છે તે જુઓ દ્રષ્ટવા તત્ર આગછત છ પુરુષત અને આ બધું જોયું એટલે એ ત્યાં આવી જાય છે આગછત એટલે આવી જાય છે અને પૂછે છે કહ તવ આચાર્ય તારો આચાર્ય કોણ છે તારું ગુરુ કોણ છે એમ કે તદા તા મૂર્તિ અદર્શાય અને ત્યાર પછી તે એકલવ્ય દ્રોણાચાર્યની મૂર્તિ બતાવી દે છે એકલવ્ય ગુરુશ્રદ્ધાય સ્વશ્રદ્ધાય પ્રતિકસ્થિત એકલવ્ય એ ગુરુનો શ્રદ્ધાનો અને આત્મવિશ્વાસ એટલે કે પોતાના શ્રદ્ધાનો પ્રતિક છે બરાબર એકલવ્ય આસ્મિન શીખશે હતી એકલવ્ય અમને આપણા બધાને શીખવે છે સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞા સ્વયં જ્યોતિ એટલે કે જ્યોતિ એટલે કે પ્રગા પ્રકાશ અને પ્રજ્ઞા એટલે કે બુદ્ધિ પોતાનો જ પ્રકાશ પોતાની જ બુદ્ધિથી કોઈ પણ મુશ્કેલ કાર્ય આપણે સિદ્ધ કરી શકીએ છીએ યદિ અસમાસું આત્મશ્રદ્ધા તો અહીં કાઢપી સિદ્ધિ દુર્લભા નાસ્તી જો આપણામાં એમ કે આત્મવિશ્વાસ છે તો આપણે કોઈ પણ કાર્ય સરળતાથી એને પ્રાપ્ત કરી શકીએ છીએ દુર્લભ કોઈ નથી બધું જ સુલભ છે અનંતરમ ત્યાર પછી આત્મશ્રદ્ધાય બલેન સહ ત્યાર પછી એ પોતાના આત્મવિશ્વાસથી એ શ્રેષ્ઠ ધનુર્ધર બની જાય છે બરાબર વિદ્યાર્થી મિત્રો અહીં ટિપ્પણીમાં આપણે જોઈ શકીએ છીએ પઠિતૂમ એટલે કે ભણવા માટે ભવિતુમ એટલે થવા માટે પ્રત્યવદત એટલે વળતું બોલીએ એમ ન શકનોમી એટલે કે શક્તિમાન નથી એમ કે ભવત એટલે કે આપનો શિથિલા એટલે કે ઢીલી પ્રતિદિનમ એટલે દરરોજ સને સન એટલે કે ધીમે ધીમે તદેવ એટલે કે ત્યારે જ એમ કે કુકર એટલે કે કૂતરો અનંતરમ એટલે કે પછી તહીં યદી એટલે કે જો તો અનમંત એટલે કે નમન કર્યું પ્રાતકાલ એટલે કે સવાર અભવત એટલે કે ના થઈ પા થઈ એટલે કે ઉપાડે છે આશીવત એટલે કે સીવી દીધું આસમાન એટલે કે આફણ ને બરાબર આવી રીતે આપણે જોઈએ અહીં મોટેથી ઉચ્ચારણ કરવાનું છે પછી અહીંયા એકલવ્ય ધનુર્વિદ્યા પઠિત કશ્ય સમીપ આગત તો એ કોની પાસે જાય છે તો આપણે અહીં લખીશું જવાબમાં ગુરુ દ્રોણાચાર્ય સમીપ આગત એકલવ્ય દ્રોણ કેમ અભવત એકલવ્ય હ ને ગુરુ દ્રોણ શું બોલ્યા છે કહી અહમ પાંડવો કૌરવો જ શિક્ષય હતી અહમ શિષ્યરૂપે સ્વીકાર કરતું ન શકન મી બરાબર એવી રીતે બોલે છે ત્રીજો છે દ્રોણ એકલવ્ય કેમ અકથયત હં શું બોલ્યા એવી રીતે પછી એકલવ્ય બાણે કેમ અકરોત હં દ્રોણાચાર્ય એકલવ્ય કેમ અપૃષ આ પ્રશ્નના જવાબ આપણે પછી શીખીશું બરાબર સ્કૂલ ચાલુ થાય ત્યારે તો વિદ્યાર્થી મિત્રો તમને આ પાઠમાં સમજ પડી ગઈ હશે હવે આપણે બીજો વિડીયો જોઈશું